નમસ્કાર દોસ્તો વેદમૈયા કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ધોરણ નવનું સામાજિક વિજ્ઞાન પ્રકરણ ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણ એના વિશે આજે આપણી જાણકારી મેળવીએ મિત્રો આ અગાઉ આપણે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું કોની કોની વચ્ચે થયું એનું શું પરિણામ આવ્યું આ પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું કારણ કયું હતું એના વિશે આપણે અગાઉના પાઠમાં જાણકારી મેળવી ચૂક્યા અને આજે આપણે નૂતન વિશ્વ તરફ પ્રયાણ એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કેટલીક મોટી ક્ષતિઓ અને ઘણું મોટું નુકસાન થયું છતાં પણ તે બીજા વિશ્વયુદ્ધને થવા માટે રોકી શક્યું નહીં અને આ બીજું વિશ્વયુદ્ધ પણ થયું અને આ બીજા વિશ્વયુદ્ધ બાદ શું નવી કઈ નવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી એના વિશે પણ આજે આપણે જાણકારી મેળવીશું તો મિત્રો સૌ પ્રથમ આપણે યાદ કરી લઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો હતો ઈસવીસન ઓગણીસો ચૌદથી ઓગણીસોને અઢાર અને મિત્રો આ યુદ્ધ ક્યારે થયું હતું એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કારણ કે અગાઉના વિડીયોમાં આપણે એની ચર્ચા કરી છે અને આપણે એ પણ જોયું હતું કે અગિયાર નવેમ્બર ઓગણીસો અઢારના રોજ આ યુદ્ધ પૂર્ણ થયું હતું અને આ યુદ્ધમાં ફ્રાન્સે જર્મની ઉપર પહેલાં કબજો મેળવ્યો હતો પછી જર્મનીએ ફ્રાન્સ ઉપર આક્રમણ કર્યું અને તેના બે પ્રદેશો પણ કબજે કર્યા હતા આ કયા બે પ્રદેશો કબજે કર્યા હતા એની પણ આપણે ચર્ચા કરી છે તો મિત્રો આપ અગાઉનો વિડીયો જોઈ અને મને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે કયા બે પ્રદેશો હતા જેના માટે ફ્રેન્કફર્ટની સંધિ થઈ અને આ ફ્રેન્કફર્ટની સંધિ એ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું હતું હવે જોઈએ મિત્રો બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે લોકોની આર્થિક અવદશા થઈ એને સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ એટલે લોકોનો એ સરકારો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો અને કેટલાક સરમુખ ત્યાં રાષ્ટ્રોનો ઉદય થયો જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું એ સર્જનાત્મક પરિબળ બન્યું અને આ સંદર્ભે નીચેના ઘટનાક્રમનો આપણે અભ્યાસ કરીએ તો મિત્રો આપણે યાદ રાખીશું જોડકા સ્વરૂપે અહીંયા ક્વેશ્ચન પૂછાય કે ઇટાલીમાં ફાંસીવાદનો ઉદય થયો જર્મનીમાં નાજીવાદનો ઉદય થયો જાપાનમાં લશ્કરવાદ અને ઓગણીસો ઓગણત્રીસથી ઓગણીસો બત્રીસનો જે સમયગાળો હતો એ વૈશ્વિક મહામંદીનો સમયગાળો હતો અને આ ચારેય કારણો હતા જે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતા કારણ કે મિત્રો થયું એવું હતું કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે ખૂબ જ મોટી આર્થિક નુકસાન લોકોને ઝેલવું પડ્યું હતું અને આના કારણે લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને આ લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો એટલે કેટલાક એવા લોકો હતા જેમણે સરમુખ હત્યારશાહીની સ્થાપના કરી એમાં જોઈએ તો ઇટાલીમાં ફાશીવાદ તો મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતો ઇટાલી જ્યારે વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું એટલે જે રાષ્ટ્રો વિજેતા થયા જર્મનીનો પરાજય થયો હતો મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થયો જેના પરિણામે જર્મનીને ખૂબ મોટું નુકસાન પડ્યું હતું જ્યારે જર્મનીનો પરાજય થયો તો આ જર્મનીની સામે કેટલાક મિત્ર રાષ્ટ્રો હતા મિત્ર રાષ્ટ્રો અને આ મિત્ર રાષ્ટ્રોની સાથે ઇટાલી પણ એમની સાથે જોડાયેલું હતું અને આ ઇટાલી એ મિત્ર રાષ્ટ્રોના પક્ષમાં રહીને યુદ્ધ લડ્યું હતું આ યુદ્ધ દરમિયાન ઇટાલીને બાર અબજ ડોલરનો ખર્ચ થયો હતો અને છ લાખ સૈનિકોની જાનહાની થઈ હતી આટલો મોટો ખર્ચ અને છ લાખ સૈનિકોની જાનહાની થઈ છતાં પણ ઇટાલી જ્યારે મિત્ર રાષ્ટ્રો સાથે વિજેતા બન્યું એટલે મિત્ર રાષ્ટ્રોએ પોતાના મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીને ખાસ કંઈ આપ્યું નહીં એટલે કે ઇટાલીની ઉપેક્ષા થઈ આથી ઇટાલી રોષે ભરાયું અને ઇટાલીનો સમાન ભંગ થયો એટલે ઇટાલીના લોકો હતા એ ઇટાલીની સરકારને આ માટે જવાબદાર માનતા હતા એટલે આ રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માટે ઇટાલીની જનતા માગતી હતી એટલે ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે એક વ્યક્તિ હતો જેનું નામ હતું બેનિટો મુસોલીની તો મિત્રો આ બેનિટો મુસોલીનીએ ઇટાલીમાં એક પક્ષની સ્થાપના કરી જે ફાસિસ્ટ પક્ષ તરીકે ઓળખાયું તો મિત્રો એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાય કે બેનિટો એ ઇટાલીમાં કયા પક્ષની સ્થાપના કરી હતી તો ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી જેનું પ્રતિક હતું લાકડાની બારી અને કુહાડી જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતિક ગણાય છે તે ફાસિસ્ટ પક્ષે અપનાવ્યું હતું અને ફાંસીવાદ એ ઇટાલીના ફોસે જે શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે અને આ ફોસે જેનો અર્થ થાય છે કે બધી જ વસ્તુ ઉપર રાજ્યોનો અધિકાર થાય છે મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નહીં તો આ પણ આપણે યાદ રાખીશું મિત્રો કે ફાશિસ્ટ પક્ષ જેનો સ્થાપક હતો બેનિટો મુસોલિની એનો એક મુદ્રાલેખ હતો જેનું નામ હતું એક પક્ષ એક નેતા તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી તેમનો ગણવેશ કાળા રંગનો હતો અને મુસોલીનીએ સત્તા ઉપર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડીકાની ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા હવે મિત્રો ઇટાલીની ઇટાલીના લોકો તેની સરકાર પ્રત્યે રોષે એટલે તેનો એક વ્યક્તિ હતો જેનું નામ હતું બેનિટો મુસોલીની આ મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી અને જેનું નિશાન રાખવામાં આવ્યું લાકડાની ભારી અને કુહાડી અને એક પક્ષ એક નેતાનો મુદ્રાલેખ તેણે આપ્યો અને તેણે પોતાના સૈનિકોને લશ્કરી તાલીમ પણ આપી અને લશ્કરી તાલીમ આપ્યા બાદ તેણે ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોરીકાની ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા એટલે ઓગણીસો ને ચોવીસમાં અલ્બેનિયા એબિસિનિયા અને ફ્યુમ બંદર પણ જીતી લીધો આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો મિત્રો આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રસંઘની સ્થાપના ઓગણીસોને વીસમો વુડ્રો વિલ્સનના પ્રયત્નથી કરવામાં આવી હતી અને આ સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે વિશ્વમાં શાંતિ સ્થપાય અને બીજું વિશ્વયુદ્ધ ન થાય એ માટે પરંતુ જ્યારે ઇટાલીએ આ બધા પ્રદેશો કબજે કર્યા એટલે એણે રાષ્ટ્રસંઘમાંથી પોતાનો છેડો ફાડી નાખ્યો અને રોમ બર્લિન ટોક્યો આ દરીમાં તે જોડાયું એટલે કે આ દરી રાષ્ટ્રો હતા મિત્રો એની સાથે ઇટાલી પણ જોડાયું આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું હવે જોઈએ મિત્રો બીજું કારણ કો જર્મનીમાં નાજીવાત આપણે જાણીએ છીએ કે જર્મનીનો પરાજય થવાથી ખૂબ મોટું શોષણ જર્મનીનું થયું હતું જર્મનીના મહત્વના પ્રદેશો આ મિત્ર રાષ્ટ્રોએ વહેંચી લીધા હતા જેના પરિણામે જર્મની આર્થિક રીતે પડી ભાગ્યું હતું પેરિસની શાંતિ પરિષદે વર્ષાશની સંધિ ઉપર જર્મનીને સહી કરવાની ફરજ પાડી હતી અને આ અન્યાય સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી એડોલ્ફ હિટલર એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં જોડાયા હતા તો મિત્રો જ્યારે જર્મનીનું આવું શોષણ થયું હતું એટલે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ હતો એમાં ઈસવીસન ઓગણીસો ને ઓગણીસમાં એડોલ્ફ હિટલર જોડાયા હતા મિત્રો આપણે યાદ કરી લઈએ કે ઓગણીસો ઓગણીસમાં આપણા દેશમાં કઈ ઘટના બની હતી તો તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના બની હતી જેમાં જનરલ ડાયરે એક સાથે છ રાઉન્ડમાં ગોળીબાર કર્યો હતો તો મિત્રો આ ઓગણીસો ઓગણીસની સાલ આપણે યાદ રાખીશું અને મિત્રો આપણે એ પણ યાદ રાખીશું કે આ એડોલ્ફ હિટલર એડોલ્ફ હિટલર જેમણે ધ્યાન કર્નલ ધ્યાનચંદને આપણે જાણીએ છીએ કે આપણા કર્નલ ધ્યાનચંદ જેમને હોકીના જાદુગર કયા હતા એટલે મિત્રો કર્નલ ધ્યાનચંદને હોકીના જાદુગર એવું બિરુદ કોણે આપ્યું તો એડોલ્ફ હિટલરે એ પણ આપણે આ સાથે યાદ રાખીશું હવે જોઈએ મિત્રો નાજી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનું સમન્વય હતું જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થયું અને એમનું અવસાન થતો જ હિટલર પોતે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી અને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી અને જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે કે તારણ હાર માનતી હતી નાજીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા મિત્રો આપણે જોયું કે ફાંસીવાદના સૈનિકો કાળા રંગનો ગણવેશ પહેરતા હતા જ્યારે નાજીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા અને ખભા ઉપર લાલ રંગની પટ્ટી ચોટાતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાડતા હતા સત્તા ઉપર આવ્યા પછી હિટલરનો એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્ત્વની સત્તા તરીકેના ઉદયનું હતું પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષા એટલે કે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓને યહૂદીઓએ જીવ ખોયા જે હોલોકાસ્ટ નરસંહાર તરીકે ઓળખાય છે અને હિટલરનો વિસ્તારવાદ પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતો ખૂબ મહત્ત્વના કારણો બન્યા તો મિત્રો આ ફાંસી અને જર્મનીમાં નાજીવાદ ફાંસી વાત કયો તો ઇટાલીમાં અને નાજીવાદ કયો હતો જર્મનીમાં એ બંને બીજા વિશ્વયુદ્ધ માટેનો કારણો બન્યા ત્રીજું જોઈએ મિત્રો જાપાનમાં લશ્કરવાદ તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું એટલે કે ઓગણીસો ત્યારબાદ ઓગણીસો ઓગણીસની વર્ષની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશોનો લાભ મળ્યો ને મિત્રો આ જાપાન પણ મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયેલું હતું અને એ પણ વિજેતા રાષ્ટ્ર હતું પરંતુ જ્યારે યુદ્ધ બાદ જે વર્સેલ્સની સંધિ થઈ એમાં જાપાનને ચીનના કેટલાક પ્રદેશો હતા એનો લાભ મળ્યો નહીં જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો એટલે ઓગણીસો એકવીસ બાવીસની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અમે અને અમેરિકાના નૌકાદળના ફક્ત પાંત્રીસ ટકા નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી તેને સખાલીન અને સાયબિરિયન ટાપુ ખાલી કરવા પડ્યા તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો મિત્રો જાપાનને ખૂબ મોટો અન્યાય થયો અને આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ તેમાં લશ્કરી ડબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી અને જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદી વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી અને જાપાનની રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ પણ ન મળ્યું અને જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં જાપાને મંચુરિયા કબજે કરીને તે પોતાની મંચુકો સરકાર સ્થાપી મિત્રો આ પણ એક મહત્વનું કારણ છે કે જાપાને મંચુરિયા પ્રદેશ કબજે કર્યો અને ત્યાં મંચુકો સરકારની સ્થાપના કરી ઈસવીસન ઓગણીસો બત્રીસમાં આ ઉપરાંત જાપાને કોરિયા મંગોલિયા સાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબ્જે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દૂર છૂટો મૂકેલી તેને જર્મની અને ઇટાલી જર્મનીમાં મિત્રો નાજી પક્ષ અને ઇટાલીમાં ફાંસી પક્ષ સાથે તેણે જાપાને સંબંધ મજબૂત બનાવ્યા સમ્રાટ મેજી પછી ઓગણીસો છત્રીસમાં ગાદી આવેલા સયન શાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો ઈસવીસન ઓગણીસો ને તેત્રીસમાં ત્યારબાદ ચોથું કારણ જોઈએ મિત્રો વૈશ્વિક મહામંદી ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસથી ઓગણીસો બત્રીસનો સમયગાળો એ વૈશ્વિક મહામંદીનો સમયગાળો ગણાય છે યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓએ એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધતા સમસ્યાઓનો પણ અંત આવી જશે પરંતુ આ ધારણા ખોટી પડી એકાએક અમેરિકાના સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચવા આવતો શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને ઓગણત્રીસનો સમય હતો આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામા ડોળ કરી મૂકી જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું અને મિત્રો બીજી વૈશ્વિક મહામંદી બે હજારને આઠમાં આવી હતી એ પણ સાથે આપણે યાદ રાખીશું વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ ઉપર પડ્યો અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું મિત્રો જોઈએ હવે દ્વિતીય વિશ્વયુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો આપણે જાણીએ છીએ ઓગણીસો ચૌદથી ઓગણીસો ને અઢાર અને કોમેન્ટ બોક્સમાં તમે એ શરૂ ક્યારે થયું એ જણાવજો અગિયાર નવેમ્બર ઓગણીસો ને અઢારના રોજ એ પૂર્ણ થયું હતું મિત્રો ઓગસ્ટ મહિનાની કઈ તારીખે શરૂ થયું એ તમે જણાવજો ઓગસ્ટ મહિનાની એક તારીખ છે આપણી આઝાદીના પહેલાંની એક તારીખ છે જે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે જોઈએ મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ ના અંતે થયેલ વર્ષાની સંધિ જ બીજા વિશ્વયુદ્ધ માટે એનો બીજ રોપાઈ ગયો હતો કારણ કે જાપાનને પણ અન્યાય થયો હતો ઇટાલીને પણ અન્યાય થયો હતો જર્મની તો પહેલેથી હારી ગયું હતું અને તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ડામાડોર થઈ ગઈ હતી આ ઉપરાંત વૈશ્વિક મહામંદી આ બધા કારણો જે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જ આ બીજ રોપાઈ ગયો હતો અને પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ હવે મિત્રો જો દ્વિતીય વિશ્વયુદ્ધનો પરિબળો તો ઉગ્ર રાષ્ટ્રવાદ મિત્રો આપણે જાણ્યું કે ફાંસીવાદ જેમાં લોકો નારાજ થયા હતા તત્કાલીન સરકારથી એટલે જે લશ્કરી તાકાત ધરાવતી હોય એવી સત્તા પક્ષની ત્યાં સ્થાપના કરેલી લશ્કર જે રાષ્ટ્રપતેની ભાવના એટલે કે જર્મની ફાંસીવાદ જાપાનનો લશ્કરવાદ વગેરે એ ઉગ્ર રાષ્ટ્રવાદની જ ભાવના ધરાવતો રાષ્ટ્ર હતો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો વર્ષની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી પરિણામે જર્મનીમાં નાજીવાદ વિચારસરને લીધે જો જો જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ એમ કહી ઓસ્ટ્રિયા અને જેકોના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા મિત્રો હિટલરે એક નારો આપ્યો હતો કે જો જો જર્મન ત્યો ત્યો જર્મની એટલે આ વિસ્તારવાદની એક નીતિ હતી મિત્રો તેણે વિસ્તારવાદ માટે એક નીતિ અપનાવી હતી અને તેણે સૂત્ર આપ્યું કે જો જો જર્મન ત્યો ત્યો જર્મની એટલે કે જો જર્મન પ્રજા વસે છે એ તમામે તમામ પ્રદેશ જર્મની ગણાય એટલે એમ કહી ઓસ્ટ્રિયામાં જે જર્મની લોકો વસતા હતા અને જેકોસ્લોવિયાના કેટલાક પ્રદેશોમાં જર્મન લોકો વસતા હતા એ પ્રદેશો હિટલરે હડપ કરી લીધા અને વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી તે તેની પ્રજા ભૂલી શકી ન હતી અને ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ કરી ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદની નીતિ અપનાવી હતી અને બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી બીજું જોઈએ મિત્રો જૂથ બંધ્યું તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારબાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ પોલેન્ડ અને રૂમાનિયા તેમજ જેકોસ્લોવિયા સાથે ફ્રાન્સે મૈત્રી કરારો કર્યા હતા ઇટાલીએ જેકોસ્લોવિયા યુગોસ્લોવિયા રૂમાનિયા હંગેરી ગ્રીસ તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા હતા રશિયાએ જર્મની તુર્કી અને લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા હતા ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ બર્લિન ટોકિયો રાષ્ટ્રોની રચના કરી હતી અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું બીજું જૂથ રચ્યું જર્મનીએ એશિયા સાથે બિનઆક્રમક સંધિ કરી મિત્રો આ જર્મનીએ રશિયા સાથે બિનઆક્રમક સંધિ કરી આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો એટલે કે જર્મનીએ જ્યારે રશિયા સાથે આ સંધિ કરી કે રશિયા ઉપર તે આક્રમણ કરશે નહીં એનો મતલબ એ થયો કે રશિયા ઉપર આક્રમણ નહીં કરે એટલે બીજા બધા રાષ્ટ્રો ઉપર આક્રમણ જર્મની કરશે કારણ કે જર્મની તો ઓલરેડી પ્રથમ વિશ્વયુદ્ધમાં હારી ગયું હતું અને મિત્રો ખૂબ જ તેને આર્થિક રીતે ખુવાડી ભોગવવી પડી હતી તેનો રોષ ને કયો તેની પ્રજા પ્રત્યે અને તેના શાસક તેના રાષ્ટ્રપતિ હિટલરના મનમાં હતું એટલે એને રશિયા સાથે ફક્ત આક્રમણ ન કરવાની સંધિ કરી એનો મતલબ એ થયો કે એ બીજા રાષ્ટ્ર ઉપર આક્રમણ કરવાનો છે આથી વિશ્વમાં એક મોટા ભયનું સામ્રાજ્ય થયું અને આ પરિબરે વિશ્વયુદ્ધને વેગ આપ્યો ત્યારબાદ એ મિત્રો લશ્કર વાત તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા એનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રિકરણની શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા એટલે કે શાંતિ જાળવણીના એક બાજુ પ્રયાસો થતા હતા અને બીજી બાજુ યુરોપના કેટલાક રાષ્ટ્રો હતા એ સશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું એકબીજાથી ચડ્યા હતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા રશિયા જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી હતી મિત્રો આ જે રાષ્ટ્રો ખરા એમણે લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દરેક રાષ્ટ્રોએ નૌકાદાર હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો એટલે કયોક ને કયો તો લશ્કરવાદને જ ઉત્તેજન આપવામાં આવ્યું પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધનો નગારો ભાગવા લાગ્યો અને ચોથું કારણ જોઈએ મિત્રો રાષ્ટ્રસંઘની નિષ્ફળતા આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી મહિનાની ઓગણીસો વીસમો અમેરિકાના પ્રમુખ વુડ્રુ વિલ્સનના પ્રયત્નથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી અને આ રાષ્ટ્રસંઘનો હેતુ એ હતો કે વિશ્વમાં શાંતિ જળવાય અને બીજું વિશ્વયુદ્ધ ન થાય પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે આ રાષ્ટ્રસંઘની સ્થાપવામાં સ્થાપના કરવામાં આવી પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્ર ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરવા માટે કે પોતાનું કોઈ લશ્કર ન હતું સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા અને કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા અને શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘ સાથે છેડો ફાડ્યો હતો અને ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા હતા કારણ કે ઇટાલીએ એબીસીનિયાની આઝાદી ઝૂંટવી લીધી હતી જાપાને મંચુરિયા ઉપર આક્રમણ કર્યું હતું જર્મનીએ જેકોસ્લોવિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા છતાં એ રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં અને જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તાભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં અને રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી એટલે કે મિત્રો રાષ્ટ્રસંઘ મોટે ભાગે નિષ્ફળ ગયો ત્યારબાદ મિત્રો પાંચમું કારણ જોઈએ તો વર્સેલ્સની સંધિ તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવી મિત્રો જર્મનીને તે માટે જવાબદાર ગણવામાં આવે તેથી યુદ્ધ યુદ્ધ દંડ પેટે તેને છ પોઈન્ટ પાંચ અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી અને તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા જર્મનીની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી જેથી જર્મનીના સરમુખ ત્યાર એડવુલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિંથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું અને બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતુષ્ટ થયો આમ વર્સેલ્સની સંધિ કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો માટે વર્ષની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધનો બીજ રૂપાયો હતો એડોલ્ટ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા એ પણ એક દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું કારણ છે તો મિત્રો એ જોઈએ તો હિટલર એ બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતું તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા સ્થિરતા અને સમૃદ્ધિનો ચાહક ચાહતો હતો હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યું હતું કારણ કે ઓસ્ટ્રેલિયામાં જર્મન પ્રજા વસ્તી હતી અને આપણે જાણીએ છીએ કે હિટલરે નારો આપ્યો હતો કે જો જો જર્મન ત્ય ત્યાં જર્મની આથી તેણે ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રદેશો કબજે કર્યા હતા હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કર્યો તે દિવસ હતો બાર માર્ચ ઓગણીસોને અડત્રીસ મિત્રો બાર માર્ચ ઓગણીસો ત્રીસ આપણી દાંડી યાત્રા ગાંધી બાપુએ ઇતેર સૈનિકો સાથે બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ દાંડી યાત્રા કાઢી હતી અને તે છ એપ્રિલના રોજ પૂરી કરી હતી ત્યારબાદ મિત્રો જોઈએ મન મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે જેકોસ્લોવિયા ઉપર કબજો કર્યો એ હતો એક ઓક્ટોબર ઓગણીસો અડત્રીસ ત્યારબાદ ઓગણીસો ઓગણચાલીસ લિથુઆનિયા મેમલ બંદર ઉપર કબજો લીધો માર્ચ ઓગણીસો ઓગણચાલીસની ઘટના આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું મિત્રો તેણે સામ્રાજ્યવાદની નીતિ અપનાવી અને મોટાભાગના પ્રદેશો પર કબજો કરવાનો શરૂઆત કરી અને કબજો મેળવી પણ લીધો અને મોટા જર્મન રાષ્ટ્રનું એણે સર્જન કર્યું આમ હિટલરની આ સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી અને સાતમું કારણ જોઈએ મિત્રો જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એ તેનું તત્કાલીન પરિબળ તો ઉપયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવી બેસાડી દીધું હતું એક નાડકની ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચોંપવાનું કામ જર્મની એ શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું મિત્રો પોલેન્ડે એ વખત એકદમ શાંત હતું તેણે કોઈપણ પ્રકારે કોઈ યુદ્ધમાં ભાગ લીધો ન હતો છતાં પણ જર્મનીએ એક સપ્ટેમ્બર ઓગણીસો ને વહેલી સવારે એના ઉપર આક્રમણ કર્યું તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયું હતું બ્રિટન અને ફ્રાન્સી જર્મનીને આ યુદ્ધ તત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી હતી પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં જંપલાવ્યું પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ ગઈ હવે જોઈ મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા તો દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતો ફરીથી વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનું વાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ અને બીજી બાજુ જર્મની ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ મિત્રો આપણે યાદ રાખીશું દરી રાષ્ટ્રોની તો આપણને ખબર પડી જાય કારણ કે જર્મની નાજીવાદ ઇટાલી ફાંસીવાદ જાપાન લશ્કરવાદ આ બધા એક સાથે જોડાયા એ દરી રાષ્ટ્રોનું જૂથ બન્યું જ્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનું જે જૂથ બન્યું એ મિત્ર રાષ્ટ્રોનું જૂથ બન્યું આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ ઉપર આક્રમણ કર્યું મિત્રો પર્લ હાર્બર ખાતે જાપાને હવાઈ ટાપુઓ જે હતા એના ઉપર અમેરિકન નૌકાદળ ઉપર આક્રમણ કર્યું પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો હવે અમેરિકા ઉપર જાપાને આક્રમણ કર્યું જાપાન ધરી રાષ્ટ્રો સાથે જોડાયેલું હતું એટલે અમેરિકાએ તેના ઉપર આક્રમણ કરીને અમેરિકાએ મિત્ર રાષ્ટ્રોના પક્ષમાં જોડાયું તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો જ્યારે વિશ્વયુદ્ધ ધમસાણ ચાલતું હતું એમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના બે શહેરો હતા એકનું નામ હતું હિરોશીમા અને બીજાનું નામ હતું નાગાસાકી એના ઉપર મિત્રો આ બંને નગરો ઉપર અનુભવ ફેંકતો જાપાનના એક લાખ ચોવીસ હજારથી વધુ નાગરિકોનો ભોગ લેવાયો હતો અને મહાવિનાશ સર્જાયો હતો પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી હતી અગિયાર ઓગસ્ટ ઓગણીસો અને દ્વિતીય મહાવિશ્વુદ્ધનો અંત આવ્યો હતો તો મિત્રો હિરોશીમા ઉપર નવ ઓગસ્ટના રોજ બોમ્બ ફેંક્યો હતો અને નાગાસાકી ઉપર અગિયાર ઓગસ્ટના રોજ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો જેથી જાપાને એની શરણાગતિ સ્વીકારી અને જેના પરિણામે દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો હતું દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો અને કેટલાક તાત્કાલિક પરિણામો જોઈએ મિત્રો તો આર્થિક પરિણામો જોઈએ તો આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોની પુષ્કળ ખર્ચ થયું હતું અમેરિકાએ ત્રણસોને પચાસ અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ એક અબજ ડોલર કરતાં વધારે ખર્ચ કર્યો એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો હતો ઇંગ્લેન્ડે બે હજાર કરોડની મિલકત ગુમાવી અને જર્મની તો કલ્પના જ કરવી રહી દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્ત્વ આપ્યું હતું તેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી થઈ ઉત્પાદન ઘટ્યું ફુગાવો વધ્યો લોકોની રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી લોકોનું આર્થિક જીવન અસ્ત વ્યસ્ત થયું પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા ચીનમાં સામ્યવાદીની સ્થાપના જોઈએ મિત્રો રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ ઈસવીસન ઓગણીસો સત્તર મિત્રો આપણે જાણીએ છીએ કે ત્રેવીસમી જાન્યુઆરી ઓગણીસો સત્તર લોહિયાર રવિવાર એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પક્ષ પર પથ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા મિત્રો ઇમેજમાં સ્પષ્ટ દેખાતો નથી એ માટે હું તમારી દિલગીરી વ્યક્ત કરું છું પરંતુ ઈમેજ બુકની જ છે મિત્રો તો આ પ્રકારની જ ઇમેજ આવી હતી તો અમારી સાથે બને રહેજો મિત્રો હું તમને વાંચીને પૂરેપૂરી કોશિશ કરીશ તમને સમજાવવાની અને શક્ય હશે તો સ્પષ્ટપણે જ એનું ઉચ્ચારણ કરીશ બરાબર છે તો મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા ચીન પણ પ્રભાવિત થયેલ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ હતી કારણ કે જાપાન ઉપર નવ ઓગસ્ટ અને અગિયાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાળીસના રોજ અમેરિકાએ બે પરમાણુ બોમ્બ ફેંક્યા જેના પરિણામે એની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો તેનો લાભ લઈ તેઓ માઓ સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં ઠંડુ યુદ્ધનો જન્મ એના દૂરગામી પરિણામો કોલ્ડ વાર મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર હતા યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદ વધતા ગયા આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા હતા આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા હતો બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાકયુદ્ધો અને વિચારયુદ્ધો આદર્યા એણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતો રહી ગઈ હતી મિત્રો સંયુક્ત રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પછી બીજી એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી જેનું નામ હતું સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સ જે અત્યારે હાલમાં કાર્યરત પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં શાંતિ આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એટલે કે મિત્રો આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરી છતાં પણ બીજું વિશ્વયુદ્ધ થયું એટલે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું એવું આપણે કહી શકીએ એ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતો વિશ્વમાં ફરી એકવાર શાંતિ સલામતી અને જોઈ લઈએ મિત્રો શાંતિ સલામતી અને સહ અસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના કરવામાં આવી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને રોજ સ્થાપના કર મિત્રો આપણે તારીખ યાદ રાખીશું કે યુએનની સ્થાપના ક્યારે કરવામાં આવી તો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ અને તેનું કાર્ય ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા માનવ સ્વાતંત્ર્ય શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રુજવેલ્ટે અમેરિકન કોંગ્રેસ એટલે કે અમેરિકન સંસદને સંદેશો આપતો મહત્વની ચાર સ્વતંત્રતાઓની ઘોષણા કરી હતી મિત્રો રાષ્ટ્રસંઘની સ્થાપનાનો વિચાર કોને આવ્યો હતો તો રાષ્ટ્રસંઘની સ્થાપનાનો વિચાર અમેરિકાના પ્રમુખ વુડ્રુ વિલ્સનને આવ્યો હતો અને આ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનનો વિચાર કોને આપ્યો તો અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ એમણે કોંગ્રેસને સંદેશો આપતા મહત્વની ચાર સ્વતંત્રતાઓની ઘોષણા કરી કે એક વિચાર અને વાણી સ્વાતંત્ર્ય બીજું છે ધાર્મિક સ્વાતંત્ર્ય ત્રીજું છે આર્થિક સ્વાતંત્ર્ય અને ચોથું છે ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો આ પછી પ્રમુખ રુઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર આઠ મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું અને આ ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરી મિત્રો આ એટલાન્ટિક ખતપત્ર કોની કોની વચ્ચે તૈયાર કરવામાં આવ્યું તો આપણે યાદ રાખીશું કે અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ આ બંને એટલાન્ટિક મહાસાગરમાં એક જહાજ ઉપર બેસી અને આઠ મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું જે એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય છે અને આ ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી શાંતિ સલામતી સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બ્રિટન અમેરિકા રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થયા હતા ઓગણીસો તેતાલીસના ઓક્ટોબર જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી ઓગણીસો તેતાલીસ નવેમ્બરમાં તહેરાનમાં ત્રણ માનદાતાઓની પરિષદ મળી વોશિંગ્ટન ખાતે પચાસ રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું ઓગણીસો ને સપ્ટેમ્બર અને ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના રોજ એકાવન સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ હતી મિત્રો આપણે યાદ રાખીશું કે સંયુક્ત રાષ્ટ્રોની જાહેરાત ચોવીસ ઓક્ટોબર 1945 તો આપણને યાદ રહેશે પણ સાથે સાથે એકાવન સભ્ય રાષ્ટ્રો પણ આપણે યાદ રાખીશું અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ચોવીસ ઓક્ટોબરનો દિવસ યુ એન દિવસ યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે અને હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં એકસો ત્રણ રાષ્ટ્રો સભ્ય તરીકે છે અને મિત્રો એક દક્ષિણ સુદાન દક્ષિણ સુદાન આ રાષ્ટ્ર એ યુનોનું સભ્ય રાષ્ટ્ર નથી હવે આગળ મિત્રો તો સંયુક્ત રાષ્ટ્રના અંગો આપણે ધોરણ આઠની ની અંદર દ્વિતીય સત્રમાં હજુ કવર નથી કર્યું આપણે દિવાળી પછી બીજા સત્રનું સિલેબસ કવર કરતા રહીશું તો સંયુક્ત એમાં આપેલું છે મિત્રો સંયુક્ત રાષ્ટ્રના છ અંગો છે એક સામાન્ય સભા જનરલ એસેમ્બલી સલામતી સમિતિ સિક્યુરિટી કાઉન્સિલ આર્થિક અને સામાજિક સમિતિ વાલી સમિતિ આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય સેક્રેટેય આ અંગો પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવે છે મિત્રો એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાય કે આંતરરાષ્ટ્રીય અદાલત નીધરલેન્ડના કયા શહેરમાં આવેલી છે મિત્રો નીધરલેન્ડના હેગ શહેરમાં અને તાજેતરમાં જ કાલે જ મિત્રો આંતરરાષ્ટ્રીય અદાલતે ચુકાદો આપ્યો કે જાદવ કુલભૂષણ જાધવ એની ફાંસી ઉપર રોક લગાવવાની પાકિસ્તાન સરકારે ક્યારેને એની ફાંસીને લઈને કેસ ચાલતો હતો અને આંતરરાષ્ટ્રીય અદાલત જેનું મુખ્ય મથક નીધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે એને કાલે ચુકાદો આપ્યો મિત્રો કે કુલભૂષણની ફાંસી ઉપર રોક લગાવી તે કોઈ જાસૂસ નથી તે ભારતનો નાગરિક છે તે સિવાયની અન્ય સમિતિઓની મુખ્ય કચેરીઓ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં છે સંયુક્ત અંગ જોઈએ મિત્રો તો સામાન્ય સભા જનરલ એસેમ્બલી તો સંયુક્ત રાષ્ટ્રોનું આ સૌથી મોટું અંગ છે સામાન્ય સભા એ બધા જ સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ પાંચ પ્રતિનિધિ મોકલી શકે છે પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈપણ બાબત પર ચર્ચા સલાહ સૂચનો કે ભલામણો કરી શકે છે બીજું જોઈએ મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તે મંજૂર કરવું તથા તેના ઉપર ખર્ચની રકમની ફાળવણી કરવી એ પણ એનું એક કાર્ય છે રાષ્ટ્રોના આર્થિક વિકાસ માનવ અધિકાર નિશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાથી પ્રયત્ન કરે છે મિત્રો આ માનવ અધિકાર દસમી ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે સામાન્ય બાબતોમાં નિર્ણય બે તૃતીયા સભ્યોની બહુમતીથી લેવામાં આવે છે બીજું જોઈએ મિત્રો સલામતી સમિતિ સિક્યુરિટી કાઉન્સિલ તો સંયુક્ત રાષ્ટ્રનું આ સૌથી મહત્વનું અંગ છે તેમાં અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન આ પાંચ કાયમી સભ્યો છે મિત્રો આ સલામતી સમિતિએ હમણાં જ મિત્રો આતંકવાદી જાહેર કર્યો નામ હું ભૂલી ગયો મિત્રો કોને અફઝલ અફઝલને મિત્રો તમે ચેક કરી લેજો મિત્રો અથવા હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને બતાવી દઈશ કે આતંકવાદીનું નામ શું હતું તેણે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યું હતું સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્ત્વનું અંગ છે તેમાં અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન આ પાંચ કાયમી સભ્યો છે બાકી દસ બિન કાયમી સભ્યો છે આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે રાષ્ટ્રોના કોઈપણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે કોઈપણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે પાંચ કાયમી સભ્યોમાંથી કોઈપણ એક મત હકારાત્મક ન મળે તો તે બાબત ઉપર નિર્ણય લઈ શકાતો નથી તો મિત્રો આ પાંચ સભ્યો છે જે અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન એને વીટો પાવર આપવામાં આવે છે જો આમાંથી એક પણ રાષ્ટ્ર એ કોઈ સહમતી ઉપર નેગેટિવ મત આપે એટલે કે એ ન ઈચ્છે તો કોઈ પણ પ્રકારનો સભામાં અગત્યની બાબત ઉપર નિર્ણય લેવી લઈ શકાતો નથી આમ પાંચ કાયમી રાષ્ટ્રોની આ સત્તાને વીટો એટલે કે નિષેધા નિષેધાધિકાર એટલે કે મેં મના કર હું એવો હક આપવામાં આવ્યો છે અને રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે એ પણ આપણે યાદ રાખીશું ત્યારબાદ જોઈએ મિત્રો તો આર્થિક અને સામાજિક સમિતિ ત્રીજા નંબરની સમિતિ છે આ સમિતિને ઇકો ઇકો પણ કહે છે ઇકોનોમિકલ એન્ડ સોશિયલ કાઉન્સિલ તેમજ ચોપ્પન સભ્યો છે આ સામાન્ય સભા તેના નિવૃત્ત થતા બે તૃતીય સભ્યોને ત્રણ વર્ષ માટે ચૂંટે છે આ સમિતિ ધર્મ જાતિ પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે અને આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરે છે આઈ એમ એફ ઇન્ટરનેશનલ મની ફંડ એટલે કે આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ કરે છે એફ એ ઓ આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે ખેત પેદાશ જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરે છે આઈ એલ ઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા એક વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે મિત્રો એક મે એ આંતરરાષ્ટ્રીય મજૂર દિન તરીકે ઉજવાય છે જે આપણા ગુજરાતનું સ્થાપના દિન છે એ આંતરરાષ્ટ્રીય લેબર એટલે કે ઇન્ટરનેશનલ લેબર ડે આંતરરાષ્ટ્રીય મજૂર દિન તરીકે ઉજવાય છે અને છે મિત્રો યુનિસેફ બાળકો માટેનું આકસ્મિક મદદ બંડ વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા પૌષ્ટિક ખોરાક શિક્ષણ અને બાળકલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે અને ત્રીજે મિત્રો યુનેસ્કો તો શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા આ સંસ્થા નિરક્ષરતા નિવારવા શિક્ષણ દ્વારા માનવીનું જીવનધોરણ ઊંચું લાવવા અને ન્યાય આપવું શિક્ષણ વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે આ ઉપરાંત તેની પેટા સંસ્થાઓ અને પ્રાદેશિક સમિતિઓ પણ છે જે વિવિધ કાર્યો કરે છે એક ચોથું જોઈએ મિત્રો વાલીપણા સમિતિ તો આ સમિતિમાં પાંચ કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે તેમણે સામાન્ય સભા પસંદ કરે તે દેશોના પ્રતિનિધિઓ હોય છે આ અગાઉ વાલીપણા વાલીપણા એટલે મેન્ડેટ હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશો સ્વ સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક આર્થિક અને રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાની ફરજ વાલીપણા સમિતિની છે પાંચમું છે મિત્રો આંતરરાષ્ટ્રીય અદાલત તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે મિત્રો અગાઉ આપણે જોયું હતું આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક ક્યાં છે તો નેધરલેન્ડના હેગ શહેરમાં તેમાં પંદર ન્યાયમૂર્તિઓ હોય છે નવ વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે કોઈપણ બે રાષ્ટ્રો વચ્ચેના વિખવાદનો નિકાલ કરે છે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે છે તેનો તે ચુકાદો આપે છે અને કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય કરે છે અને છઠ્ઠું છે મિત્રો સચિવાલય તો સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક પાંચ વર્ષ માટે કરે છે અને મિત્રો બાનકી મૂન એ આ પહેલો મહાસચિવ હતા મહામંત્રીને કાર્યોના કાર્યમાં મદદ કરવા માટે મંત્રીઓ વ્યવસ્થાપકો મદદનીશો ભાષાંતરકારો અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ન્યૂયોર્કમાં છે વિશ્વમાં શાંતિ સ્થાપવા વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્નશીલ છે અને મિત્રો આ સંયુક્ત રાષ્ટ્રો એ દર વર્ષે એક સામાન્ય સભા બોલાવે છે જેમાં ભારત તરફથી ભારતના પ્રધાનમંત્રી તેનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ સભામાં હાજરી આપવા માટે જાય છે તો મિત્રો આ થયું દ્વિતીય વિશ્વયુદ્ધ અને વિશ્વ શાંતિ એટલે કે નૂતન વિશ્વયુદ્ધ તરફ પ્રયાણ એની વાતો મિત્રો જર્મનીમાં નાજીવાદનો સ્થાપક કોણ હતો તો જર્મનીમાં નાજીવાદનો સ્થાપક હતો હિટલર અને ઇટાલીમાં ફાંસીવાદનું સ્થાપક કોણ હતો મિત્રો મુસોલીની વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો જર્મનીમાં ફાંસીવાદનો ઉદય થયો હતો ખોટું જર્મનીમાં નાજીવાદનો ઉદય થયો મુસોલીની જર્મનીનું લીડર હતો ખોટું મુસોલીની ઈટાલીનું લીડર હતો નાજી પક્ષનું પ્રતિક લાકડાની ભારી અને તો ખોટું ફાંસી પક્ષનું પ્રતિક હતું મિત્રો લાકડા અને મુસોલેનીએ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કરી એ વિધાન સાચું છે તો મિત્રો આપણે યાદ રાખીશું અને નેક્સ્ટ હવે આવતીકાલે બીજું ચેપ્ટર કવર કરીશું હજુ સુધી જો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો નવી અપડેટ મેળવવા માટે અમારા વિડીયોને લાઇક કરો અને અન્ય મિત્રોને શેર કરો અને મિત્રો સાથે સાથે બીજી એક વાત તમને કહું કે આ બધી જ ડિટેલ આપણે લાઈવ લેક્ચર્સની અંદર પણ કવર કરીશું આનાથી વધુ ડીપમાં પણ કવર કરતા રહીશું પરંતુ આ તો બુકનું આપેલું છે અને બુકમાંથી કેટલાક ક્વેશ્ચન એક્ઝામમાં વારંવાર પૂછાય છે એ રહી ના જાય એ માટે બુક સૌ પ્રથમ મૂકવામાં આવી છે અને મિત્રો સાથે સાથે આપણે લાઈવ લેક્ચર્સ પણ મૂકીશું આપ અમારી સાથે બના રહેજો આપનો ખૂબ ખૂબ આભાર